આ સંસાર એટલે જ અનંત સમસ્યાઓનો સમૂહ. સમસ્યાઓ બે પ્રકારની છે, એક આત્માની સમસ્યાઓ અને બીજી દેહની સમસ્યાઓ. અમે ટીચર છીએ, અમે ડોક્ટર છીએ આત્માની સમસ્યાઓના. પરંતુ આત્માની સમસ્યાઓ મટાવતા પહેલા દૈહિક સાંસારિક સમસ્યાઓને ઉકેલવી એ ફરજિયાત છે. કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે, ભૂખ્યા પેટે ભજન ન થાય. આ ગુજરાતીમાં કહેવાય છે. પેટમાં ભૂખ લાગી હોય અને એને કોક તું ધ્યાન કરવા બેસ તો એ ધ્યાન નહીં કરી શકે. એમ સાંસારિક અનેક સમસ્યાઓને વિટમણાવવામાંથી જ્યાં સુધી આપણે બહાર નીકળતા ન શીખીએ ત્યાં સુધી આત્માની સમસ્યાઓનો ઉકેલ શોધવો અઘરો છે. અને એટલે અમારા અનુભવનો વિષય નહીં હોવા છતાં ત્યાં સુધી લઈ જવા છે, એટલે થોડીક આ વાતને આપણા સૌના જીવનમાં અમલમાં મૂકવી બહુ જરૂરી છે. અને વાત પણ સાચી છે, આપણે અનેક વખત દ્રષ્ટાંત આપીએ છીએ કે એવરેસ્ટ શિખરને સર કરવા માટેનો સંકલ્પ હોય અને જો ટાઢા પાણીએ નાવાની શક્તિ અને શ્રદ્ધા જો ન કેળવી શકતો હોય, ઠંડા પાણીએ નાવાની તૈયારી ન હોય અને એવરેસ્ટ શિખર સર કરવાનો સંકલ્પ કરવો એ કેવળ મૂર્ખની નિશાની છે, અશક્ય છે, અસંભવ છે. આપણે એક સામાન્ય બાપજીના શબ્દમાં કહીએ તો બાપનું જે 2 રૂપિયા હાથ ઉછીના કોઈને આપી શકતો નથી એ બાપનું દેવું કેવી રીતે ભરી શકશે? બાપજી આવું કાયમ કહે છે. આપણે એક સામાન્ય સમસ્યાઓને આપણે ઉકેલી શકતા નથી તો અનાદિકાળની જે સમસ્યાઓ છે આ જીવાત્મા અનેક પ્રશ્નોને ઉદ્વેગ અને મૂંઝવણોથી ટેવાઈ ગયેલો છે અને પીડાય છે. કામ, ક્રોધ, લોભ, વિષય આ જીવાત્માને નડી રહ્યા છે. એ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે પામી શકશે? જેને 5 જણની રસોઈ કરતા નથી આવડતું એની પાસે 500 જણની રસોઈ કરવાનો સંકલ્પ ખોટો છે, અસંભવ છે. હમણાં જ અમે ઠાકોરજી નીચે જમાડતા હતા ત્યારે અમારા સ્વામીજીને પૂછ્યું કે સ્વામી આજે શું સભામાં વિષય નક્કી કર્યો છે, વાત નીકળી. મને કે સ્વામી ઘરે ઘરે વ્યક્તિએ વ્યક્તિએ જેની જોડે જઈએ અને જે અમારી પાસે આવે મોટા ભાગના સળગતા અને બળતા જળતા આવતા હોય છે. ઘર ઘરની સમસ્યાઓ છે, ઘર ઘરના પ્રશ્નો છે. બાપ કહેશે કે દીકરો બરાબર નથી ને દીકરો કહેશે બાપ બરાબર નથી. અમે હમણાં જ એક ઘેર પધરામણીએ જઈને આવ્યા ત્યારે અંદરથી કોઈ અમને આવીને સંદેશો પુરુષે આપ્યો
કે સ્વામી અંદરથી આવું કહે છે કે ભાઈને આવું કંઈ નહીં, આપી એ ફરિયાદ છે, એમને કંઈક કહેજો. મેં કીધું હવે ભાઈને એક બાજુ લઈ જઈને પૂછો તો એ કહેશે કે એમની આવી ફરિયાદ છે, સ્વામીને કહેજો. આ તો સારું છે, અમારી એમની ફરિયાદ અમારી આગળ તમે નથી કરતા, એટલા અમે સલામત છીએ, અને તમે સમજો છો એટલું સારું છે કે અમારી પાસે વન વે ફરિયાદો જ આવતી હોય છે. પરંતુ દરેક વ્યક્તિ પીડાય છે, રીભાય છે, મૂંઝાય છે. આપણે વિચાર કરો, આવી સમસ્યાઓ સાંભળીએ ત્યારે અમને દુઃખ એક વાતનું થાય કે આપણું ઘર કોનું છે, આપણે કોના દીકરાઓ છીએ, કયા ઈષ્ટદેવના આપણે ઉપાસકો છીએ, આપણે કારણ સત્સંગના કેવા ઉજળા સભ્યો છીએ, કેવા મહારાજ અને મોટા પુરુષ જે આપણને મળ્યા છે એમના કેવા સંકલ્પો છે ઊંચા, કેવા એમના ઊંચા આદર્શો છે, કેવી એમની આપણા પ્રત્યે કેવા એમને સંકલ્પો સેવેલા છે, ક્યાં લઈ જવા એ માગે છે, જે શ્રેષ્ઠ શિખરો પોતે સર કરી ચૂક્યા છે, મહારાજની કૃપાથી કરી ચૂક્યા છે, શબ્દ એમના માટે ન વપરાય, પરંતુ જે સુખ, જે સ્થાન અને જે સ્થિતિમાં પોતે રહ્યા છે ત્યાં આપણને સૌને સ્થિર કરવા માગે છે, એના માટે એમનો પ્રાદુર્ભાવ છે. જગતનો જીવ સમસ્યાઓમાં પીડાતો હોય એ તો બની શકે, પરંતુ ભગવાનનો ભક્ત અને કર્મ કુસંપ, વેર ઝેર રાગ દ્વેષ, અભાવ અવગુણ, અમહિમાત ભર્યું જીવન, ઉદ્વેગથી ખદબદતા જીવનમાં એ જીવતો હોય, ભગવાનના ભક્ત તરીકે શરમજનક છે મુક્તો. શું ઉકેલ છે આનો, અને શું ઉકેલ છે? પહેલી વસ્તુ, આપણા સ્ટેટસનો આપણો ખ્યાલ કરો કે હું કોણ છું, આનો વિચાર કરો મુક્તો, કે આપણું સ્ટેટસ શું છે. સમસ્યાઓનું કારણ પહેલું તો આપણને આપણા મોભાનો, આપણને આપણા સ્થાનનો ખ્યાલ જ નથી કે આપણે કોણ છીએ, અને પરિણામ સ્વરૂપે મોટામાં મોટું જો સંસારિક સમસ્યાઓનો મોટામાં મોટો મૂળ હોય તો એકબીજાનો અહંકાર છે. પહેલામાં પહેલું મૂળ અહંકાર, અહંકાર ટકરાય છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે જ્યારે વાદળા ટકરાય ત્યારે ગડગડાટી થાય છે, અને જ્યારે અહંકાર ટકરાય છે ત્યારે ધમધમાટી થાય છે. ધમધમાટી એટલે સમજ્યા ને, બખડ જંતર ઊભું થાય છે. જ્યાં કંઈક ક્લેશ ઉત્પન્ન થયો એટલે સમજી લેવું, જેમ વાદળાનો અવાજ આવ્યો ને ગડગડાટી થઈ એટલે સમજી લેવું કે ભગવાન દડે નથી રમતા. આવું કહેતા નાનપણમાં, કેમ ભગવાન ગેડી દડે રમવા માંડ્યા, જ્યાં પેલું ઘડો દોડો દોડ દોડે ને, જો આ દડો દોડ્યો કે. એક બાળકોને સમજાવવાની વાત હતી, ભગવાન ગેડી દડે રમવા નવરા નથી, અને એ એમનો બિઝનેસ નથી, એ કંઈ હવે છોકરા કે કિશોર નથી કે રમ્યા કરે મુક્તો. પરંતુ વાદળાનો ગડગડાટ એટલે સમજી લેવું કે આ સામ સામે ટકરાયેલા વાદળાનો અવાજ છે. કર્મ ક્લેશ ઉત્પન્ન થાય એટલે સમજી રહેવું છે અહંકારની ટકરામણ છે. આ અહંકાર એકબીજાના ઈગો ટકરાયા છે. ભગવાનના ભક્તને શું અહંકાર? આપણે આપણો વિચાર કરો કે હું ભગવાનનો ભક્ત છું, ભગવાનનો મુક્ત છું. ચાર પ્રકારના જીવનમાં આપણે કયા પ્રકારનું જીવન જીવીએ છીએ એનો વિચાર કરો. એક પશુ જીવન છે, બીજું મનુષ્ય જીવન છે, ત્રીજું ભક્ત જીવન છે, અને ચોથું મુક્ત જીવન છે. મુક્ત જીવન એટલે જ દિવ્ય જીવન. આપણે કયું જીવન જીવવાનું છે? આપણી કેટેગરી કઈ છે?
આપણે પહેલા આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે મારી કેટેગરી કઈ છે, હું કયું જીવન જીવી રહ્યો છું, મહારાજને મોટાએ મને કઈ કેટેગરીમાં કઈ કક્ષામાં મૂકેલો છે. આટલી પહેલી આપણને જરૂર છે કે મારું સ્ટેટસ કયું છે. હું જગતનો દુનિયાવી સંસારિક જીવ નથી, હું જગતના લોકો જેવો નથી. મારું ઘર, મારું ફેમિલી, મારો પરિવાર કોનો કૃપાપાત્ર છે, કેવા સર્વોપરી ભગવાન સ્વામી નારાયણના અમે દીકરાઓ છીએ, અમારો કયો પરિવાર છે, કારણ સત્સંગનો અમારો પરિવાર છે. વિના સાધને, વિના દાખડે, વિના પાત્રતાએ ભગવાન સ્વામી નારાયણે સ્વીકારેલા અમે એના અદ્ભુત ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી મહારાજના અમે સર્વોપરી પરિવારના બાળકો છીએ. આટલો ખ્યાલ પહેલો આપણને હોવો જોઈશે, મુક્ત અહંકાર રાખવાનો. પરંતુ આ ઈગો, ડિવાઇન ઈગો જેને કહેવાય, એ ડિવાઇન ઈગો આપણને પ્રાઉડ, આપણને ગૌરવ, ડિવાઇન ઈગો છે. આ ઈગો બે પ્રકારના છે, એક માહિક ઈગો, એક દિવ્ય ઈગો. આ દિવ્ય ઈગો છે, ડિવાઇન ઈગો છે. વોટ એમ આઈ, હું કોણ છું, બસ આ વિચાર. મારું ફેમિલી કોણ છે, મારો પરિવાર કોણ છે, મને આ ન શોભે, આટલું તો એક વિવેક બુદ્ધિ જેને કહેવાય સામાન્ય વિવેક બુદ્ધિ આપણને પહેલી તો અવશ્ય હોવી જોઈએ. અને તો આપણને બીજા બધા ખ્યાલો રહેશે. સંસારની અંદર સંસાર છે મુક્તો, તુંડે તુંડે મતિર ભિન્ના, વ્યક્તિ વ્યક્તિએ. સમસ્યાઓનો ઉપદ્રવ ક્યાંથી થાય છે? કારણ કે વ્યક્તિ વ્યક્તિએ સ્વભાવ જુદા છે, પ્રકૃતિ જુદી છે. વ્યક્તિ વ્યક્તિ અહંકાર જુદો જુદો છે, દરેકનું માન જુદું છે. દરેકને માનને આશ્રેલા ઈર્ષ્યા, વેર, ઝેર, રાગ, દ્વેષ, કપટ, દંભ આ બધાનું અલગ અલગ છે. અને એમાં સાથે રહેવાનું છે, ત્યાં આપણે કેટલીક વસ્તુઓને એકબીજાને પહેલું તો સમજતા શીખવું પડશે. સમજતા શીખો એકબીજાને. આ સમસ્યાઓનું કારણ છે કે એકબીજાને આપણે સમજી નથી શકતા મુક્તો, અને સમજી નથી શકતા, અને પરિણામ સ્વરૂપે એક કહે છે કે મારું સાચું છે, પેલો કે મારું સાચું છે. અમારે હમણાં એક શિબિર હતી, શિબિરની અંદર એક વાત કરી કે ભાઈઓ, આ એક પેપર છે, આ પેન છે. હવે આપ સૌને હું પ્રશ્ન પૂછો મુક્તો, કે આ આપ સૌને પ્રશ્ન પૂછો કે શું છે ભેલા? કેશો શું છે? સિક્સ. મુક્તો શું છે? કેશો જરા શું છે? કોલો કહો ભાઈ શું છે? કહો હવે તમે હાચા કા હાચા? મુક્તો તમે કહો છો સિક્સ છે ને, આ કહે છે કે નાઇન છે. હાચું શું આમાં? મુક્તો બહુ સમજવા જેવું છે, બંને સાચા છો. આમ જુઓ તો સિક્સ છે, આમ જુઓ તો નાઇન છે. બરાબર છે, આટલું જ સમજવાનું છે તમારા ગ્રહસ્થ આશ્રમની અંદર પણ. એક કહે છે કે હું સાચો છું, પેલો કે હું સાચો છું, બંને બંનેના એંગલથી સાચા છે. પરંતુ એના એંગલથી જોવાનો પ્રયત્ન તમે જો કરો, અને તમે એના એંગલથી જોવાનો પ્રયત્ન કરો, તો તમને ખ્યાલ આવશે કે ખરેખર સમસ્યાનો ઉપદ્રવ આપણે આપણી દ્રષ્ટિને જ જોઈએ છીએ, આપણી દ્રષ્ટિથી જોઈએ છીએ. સામાન્ય દ્રષ્ટિએ આપણે જોઈ શકવાની કેળવી નથી, તાકાત કેળવી નથી મુક્તો. અને પરિણામ સ્વરૂપે આપણે પ્રશ્નો ઊભા કરીએ છીએ. મોટા સંતો એક દ્રષ્ટાંત આપતા કે બે ઘોડેસવાર મિત્રો જઈ રહ્યા છે, બે ઘોડેસવાર મિત્રો જઈ રહ્યા છે, અને રસ્તાની અંદર એક સુંદર મજાનો સ્પોટ આવે છે. એટલે ચાર રસ્તા આવે છે, રાઉન્ડ જેને કહીએ ને આપણે, નથી પેલું સર્કલ હતું, સર્કલ આવે છે. સર્કલની અંદર એક ત્યાં પણ એક ઘોડેસવાર સ્ટેચ્યુ, ઘોડા ઉપર બેઠેલો એક સૈનિક સિપાઈ, એનું સ્ટેચ્યુ છે, પૂતળો છે. એના હાથમાં સોનાની ઢાલ છે, ઢાલ ઢાલ સમજો છો ને, એક હાથમાં તલવાર છે, એક હાથમાં ઢાલ છે. બંને મિત્રો એક સર્કલને આમ ડાબી બાજુથી ફરીને પેલી બાજુ જાય છે, એક સર્કલની જમણી બાજુથી ફરીને પેલી બાજુ જાય છે, ફરી પાછા બંને આગળ જઈને ભેગા થઈ જાય છે. સર્કલ પત્યા પછી પેલો એક મિત્ર આગળ જઈને કહે છે, જોયું કેવી સોનાની ઢાલ હતી? જોયું? પેલો કહે, સોનાની નહોતી, ચાંદીની હતી મૂરખ.
તને આટલી ખબર નથી પડતી, ચાંદીની છે, પેલો કે સોનાની છે, પેલો કે ચાંદીની છે, પેલો કે સોનાની છે, પેલો કે ચાંદીની છે, પેલો કે તું મૂરખ છો, પેલો કે તું મૂરખ છો. ક્લેશ, સમસ્યા ઉભી થઈ ગઈ. શામાંથી થઈ? બંને ઝઘડી પડ્યા. કોઈ કે કહ્યું, શું છે, આવું છે, મેં હોના નહીં જોઈ છે, નજરો નજર હગી આંખે જોઈ છે. પેલો કે ખોટું છે, ચાંદીની છે, મેં નજર જોઈ છે. મુક્તો, પેલો હોશિયાર માણો હતો, ડાયો માણસ હતો. તમે એક કામ કરો, તમે જે બાજુથી આવ્યા એના વિરુદ્ધ દિશામાં તમે જાઓ, તમે પેલી વિરુદ્ધ દિશામાં તમે જાઓ. સમજી ગયો કે બંને સાચા છે, પણ ઢાલની એક સાઈડ સોનાની હતી, ગોલ્ડન કલરની હતી, બીજી સાઈડ સિલ્વર કલરની હતી. એટલે એક જે આમથી ગયો છે કે ચાંદીની છે, આમથી ગયો છે સોનાની છે. ખરેખર પેલાની દ્રષ્ટિએ પેલો સાચો છે, પેલાની દ્રષ્ટિએ પેલો સાચો છે. સ્થળ જ બદલવાની જરૂર હતી, પરસ્પરસ સાઈડ બદલાઈ નાખી અને કે હા તું બરાબર છે હો, તો કે મારું ખોટું કેવી રીતે, સાચું છે, તુંય સાચો છો, હું સાચો છું. બસ આપણે આ એક સમજણને કેટલીક વખત આપણે નાની બાબતને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ, અને એનું કારણ એ હોય છે કે આપણે એકબીજાની દ્રષ્ટિને સમજી શકતા નથી, અને પરિણામ સ્વરૂપે વાત આવડી છે, વાતનું વતેસર થઈ જાય છે. સમજ્યા? વાતમાં કશું જ ન હોય, પણ મોટું વતેસર કરીને મોટી સમસ્યા ઉભી કરી દઈએ છીએ, અને એનું કારણ આ છે. મુક્ત, એકબીજાને સમજતા શીખો બહુ જરૂરી છે. ઘણી વખત આપણે નજરે, મેં નજરે જોયું છે ને, મેં નજરે જોયું છે ને, અરે ભાઈ નજરે જોયું છે ને, એમાંથી શંકાઓ ઊભી થાય, એકબીજા ઉપર આક્ષેપો ઊભા થાય, એકબીજા ઉપર અપવાદો ઊભા થાય, એકબીજા ઉપર પ્રેજ્યુડાઇઝ અંદર એકબીજાને પ્રત્યેનો પૂર્વાગ્રહ ઊભો થાય, અને દિવસે દિવસે સમસ્યા વધુ વધુ જલદ બનતી જાય, ગેપ વધતા જાય. પરંતુ એટલું આપણે સમજતા શીખો કે ઘણી વખત, સો મેની ટાઈમ્સ એવું બને, ઘણી વખત એવું બને કે નજરે જોયેલું પણ ક્યારેક ખોટું હોય. મુક્તો, 100% નજરે જોયેલું પણ ખોટું હોય. મેં નજરે જોયું છે ને, કાનો કાન સાંભળ્યું છે ને, છતાં પણ ખોટું હોય. મુક્તો, બની શકે. સંસારની અંદર પણ ઘણી વખત આવી કોઈક શંકા કુશંકાઓ અને કોઈક પૂર્વાગ્રહના સ્વભાવે કરીને, એને કરીને કેટલાક અરસપરસના પૂર્વાગ્રહ બંધાતા હોય, અને પરિણામે સમસ્યાઓ એકબીજાના મન નોખા પડતા જ જાય, નોખા પડતા જ જાય, પડતા જ જાય, અને પરિણામ સ્વરૂપે ન થવાનું થઈ જાય. મુક્તો, અને એટલા માટે ખાસ એક સમજવાની તૈયારી કે હંમેશા કંઈ પણ બને તો એને અંદર રાખ્યા કરતા એક તમારી સમસ્યાને ઉકેલ રૂપે એનો ખુલાસો કરતા શીખો, નિખાલસ થતા શીખો, સામે બેસી જતા શીખો, અઠવાડિયે તે 10 દિવસે સામે બેસીને એનો ખુલાસો કરો. મુક્તો, આ એક અંદર અંદરની સમસ્યાથી છૂટવાનો એક ઉપાય છે. બીજી વાત, મુક્તો, સરળ થતા શીખો. હંમેશા સરળ થઈને, ક્યાંક કદાચ માફી માગવી પડે તો પોતાના અહંકારને બાજુમાં મૂકીને ક્યાંક ક્ષમા માગી લેતા શીખવી એ બહુ મોટી, ભગવાનના ભક્તનું બહુ મોટું લક્ષણ છે. ભણવામાં આવતું ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા આપે વીરનું આભૂષણ છે. સમજ્યા? ક્ષમા આપી એને લેટ ગો કરતા શીખવું બહુ જરૂરી છે. મુક્તો, ગાંઠો ન બાંધો. સત્સંગી તરીકે પૂર્વાગ્રહની ગાંઠો આપણે છોડતા શીખો, આપણે કયા સ્ટેજ ઉપર ક્યાં પહોંચવાનું છે, અને આ બધા વિઘ્નો આપણને ધ્યાન ભજનમાં નડશે, ભક્તિમાં નડશે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનના ભક્તને ધ્યાનમાં 4 વિઘ્ન છે, અને એમાં કસાય નામનો જે વિઘ્ન છે કે રાગ દ્વેષ, કસાયનો અર્થ થાય છે રાગ દ્વેષ, અને રાગ દ્વેષનો જે વિઘ્ન છે એ અંદર બહુ નડે, નહીં હખે સુખે ભગત ભજન થાય, નહીં સુખે માળા ફરે, નહીં સુખે તમને ભજન ભક્તિ થાય, નહીં સુખે ધ્યાન થાય. અમારી આશાઓ અને કલ્પનાઓ કેવી રીતે પાર થશે? મુક્તો, આત્માની જે અનાદિકાળની સમસ્યા ઉલઝાવવાની છે, પ્રભુના સુખમાં આપણે તદ્રુપ થવાનું છે, મહારાજને મોટા આપણને ક્યાં પહોંચાડવા માગે છે, તો એના માટે પહેલું આપણો સરળ સ્વભાવી બનતા શીખો, ક્ષમા આપતા શીખો, આપણે હશે કહેતા શીખો, કરતા શીખો, ગાંઠોને છોડતા શીખો. આ સત્સંગીનું પહેલું લક્ષણ છે. સમજ્યા? સરળતા એ આપણો સત્સંગીનો શણગાર છે. મહારાજ આપણને આ શીખવાડે છે કે તમે પણ ઘરની અંદર, વ્યવહારની અંદર, સમાજની અંદર, અને તમને તો હું ખાસ વિનંતી કરું છું અહીં બેઠેલા મુક્તો, કે તમારા ઘરની સમસ્યા એટલી ન વધારો કે સમસ્યા અમારી જોડે સમસ્યા બનીને આવી જાય.
મહેરબાની કરીને ધંધો ન કરશો આટલી વિનંતી કરું છું મુક્તો. કારણ કે અંતે તમારી સમસ્યાઓ અમારી સમસ્યા બની જાય છે અને અમે ન આમ કહી શકીએ, ના આમ કહી શકીએ, ના ઓલાને કહી શકીએ, ના પેલાને કહી શકીએ. મુક્ત બહુ મોટો પ્રશ્ન સર્જાઈ જતો હોય છે, ધર્મ સંકટ આવી જતું હોય છે. સંતોને આપણે ભીડો ઉતારવા માટેનો આપણો સમય છે, સંતોના ભીડા વધારવાનો સમય નથી. મુક્ત ધ્યાન રાખજો. આપણે બધાએ અંતે તો ભગવાનના અંદર અંદર પાછા ભગવાનના ભક્તો હોય, મુક્તો હોય, મોટી મોટી વાતો પણ આપણે કરતા હોય, મંદિરમાં આગળ બેસતા હોય, લાખોની સેવાઓ કરતા હોય, અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે એની વાતે કરતા હોય, અને નાની વાતને પણ આપણે છોડી ન શકતા હોઈએ. મુક્ત એક નાની વાતને પણ આપણે છોડી ન શકીએ. ઘણી વખત આવું બનતું હોય છે, કલ્પના કરો. મુક્તો ભગવાનના ભક્તો છે, એ વખતે આપણું જ્ઞાન ક્યાં જાય છે, આપણી સમજણ ક્યાં જાય છે? આપણે રાગ દ્વેષથી ઈર્ષ્યાથી પર નથી થઈ શકતા. આપણા નાતના ગુણો, આપણા કુટુંબના ગુણો, આપણા પરિવારના ગુણો આપણામાં ઘર કરી ગયેલા હોય છે અને એ સમય આવે ત્યારે આપણી સાચી નાતને આપણે ભૂલી જઈએ છીએ. અને એ વખતે કુટુંબના જે ગુણો ઉપરથી આગળથી બાપ દાદાના સમયથી વારસામાં મળ્યા હોય ને, એ ગુણો ઉપર આપણે જતા રહેતા હોઈએ છીએ. મુક્તો ખ્યાલ કરજો. અને પછી એવી જીદ ઉપર પણ વાત જતી રહેતી હોય, ભગવાનનું પણ ન મનાયો, સંતોનું પણ ન મનાય. અમે ઘણી વખત આમાંથી પસાર થઈ ગયેલા છીએ આવા પ્રસંગોમાંથી, અને એટલે કહીએ છીએ મુક્તો, આ તમારી સમસ્યા તમારા સુધી રહેતી હોય તો સારું છે, એ સમસ્યા કેટલી ભયંકર સ્વરૂપ આપી દેતી હોય. સત્સંગને, સંતોને લેવા દેવા વગરના આપણે એની સાથેથી મન ન ખાવ. હવે મારે મંદિર ન જતો, હવે હું મંદિર ન જતો. મુક્તો અમારે સવારે આજે જ ગાડીમાં વાત થઈ હતી, સંતો જોડે થઈ હતી ને સ્વામી, એક પરિવારની વાત હું ગાડીમાં કરતો હતો. એક પરિવારના ત્રણ ભાઈઓમાં વિક્ષેપ થયો મિલકતની વહેંચણી બાબતમાં. મન મોટું મૂકીને કંઈક જતું કરવાનું હતું. જો સહેજ જતું કર્યું હતું તો વાંધો નહોતો. ત્રણેય ઘરના હતા, ત્રણેય સત્સંગી હતા, ત્રણેય અમારા દીકરા જેવા હતા. બાપની ગેરહાજરી હતી, એ પ્રશ્ન અમારી પાસે આવ્યો. અમે તટસ્થ રીતે, બે અમારા માટે ત્રણેય સરખા હતા, અમારે વળી કોણ પારખું ને કોણ પરાયું, અમારે શું? એમને સાથે મળીને જો મહારાજ આગળ આપણે ચિઠ્ઠી નાખીએ. કારણ કે મને એમને બીક હતી કે જો અમે કંઈ કહીશું તો નિમિત્ત અમે થઈ જઈશું. મહારાજ આગળ ચિઠ્ઠી નાખીએ. મિલકત, ત્રણ મિલકત છે, ત્રણેયમાં એક એક નામ લખીએ. અમે પહેલી ઉપાડીને જેને આપીએ એની, બીજી ઉપાડીને જેને આપીએ એની, ત્રીજી ઉપાડીને જેને આપીએ એની. બરાબર માન છે તો કે આ માન છે. હવે અમે તો વચ્ચે આયા જ નથી, ફક્ત ચિઠ્ઠી નાખવામાં જ અમે છીએ. મહારાજને સોંપણી કરી, પ્રાર્થના કરી એમની હાજરીમાં, ત્રણેયની હાજરી, કે ભાઈ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે હે દયાળુ, આપ જેને યોગ લાગે એમ કરજો. ત્રણેય ઓલ્યો કે હું આ મિલકત લઉં, પેલો કે હું લઉં, ઓલ્યો કે હું લઉં. હવે એક મિલકત માટે તેણે ઝઘડ્યા કરે, પણ આ જ ઉપાય હતો, બીજો કોઈ ઉપાય નહોતો. મિલકતના ભાગ પડે એવા નહોતા, એની અંદર ડિવિઝન થાય એવું નહોતું, અંદરથી કાપકૂપ થાય એવી નહોતી, સમજાય? અને એની ઉપર થોડી કિંમત કદાચ વધુ હતી તો 2-5 લાખ રૂપિયા એક્સ્ટ્રા પણ લેવા વાળો જેને જાય એ આપવા તૈયાર હતો. ત્રણેય પાછા એમાં તૈયાર હતો, પણ બસ નહીં, મારે આ જ જોઈએ, હવે બીજો કોઈ વિકલ્પ નહોતો. ઠાકુરજી આગળ ચિઠ્ઠી નાખી, ત્રણેયના ભાગ પાડ્યા. એક ભાઈને રંજ રહી ગયો, સ્વામીએ પક્ષપાત કર્યો. બે ભાઈને રંજ રહી ગયો, સ્વામીએ પક્ષપાત કર્યો. આ જે એમનો વાલો હતો ને એને સ્વામીએ આ મિલકત અપાઈ. બેને આ પક્ષપાત રહી ગયો. એ આજની ઘડી ને કાલનો દિવસ એ બંને ભાઈઓ મંદિર આવતા બંધ થઈ ગયા. વર્ષોના સંબંધ ઠાકોરજી સાથેના કાપી નાખ્યા, મંદિર આવતા બંધ થઈ ગયા. મુક્તો અમને દુઃખ એ થાય
કે તમારા સંકુચિત માનસની સાથે અમને શા માટે તમારી સંકુચિતતામાં, તમારા એ વાડામાં, તમારી સમસ્યાઓમાં તમે અમને તમારી રીતે કેમ માપો છો? તમે એવું કેમ ગણતરી કરો છો કે સ્વામીના વાલો છે એટલે એને, અરે ઠાકોરજી આગળ ચીઠી નાખી છે અને ઠાકોરજીએ નિર્ણય આપ્યો છે, તમે શા માટે તમારી સંકુચિત માનસને તમે એવું વિચારો છો કે સ્વામી પણ સંતોમાં પણ આવું હશે? શા માટે તમે અમને આટલું બધું ડિવેલ્યુએશન કરો છો? ભક્તો, અમને માન અને અપમાનની કે ડિવેલ્યુએશનની કોઈ દુઃખ નથી, પરંતુ સત્સંગ છોડ્યો ને એનું દુઃખ છે કે આવા સર્વોપરી મહારાજ અને આવા પુરુષ અને એને છોડવાનો? એક સામાન્ય બાબત માટે મોક્ષનો માર્ગ, મોક્ષના દાતા કોને છોડો છો તમે? તમે મોક્ષના દાતાને છોડો છો? તમને તમારા જીવાત્માના કલ્યાણની કાંઈ પડી નથી? આવા દિવ્ય ગુરુને, આવા સત્પુરુષને છોડો છો તમે? એનું દુઃખ જાય છે ઠાકોરજીને? ભક્તો, મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે આવા સંજોગોમાં આપણે સમજને કેળવતા શીખો. અરે શું લઈ જવાનું છે, આપણે શું લઈને આવ્યા છીએ, શું લઈ જવાનું છે, મોટું થોડું મન રાખતા શીખો, લેટ ગો કરતા શીખો, સરળતા કેળવતા શીખો. હશે કઈ વાંધો નહીં, હશે કઈ વાંધો નહીં, હશે. નાના એવું વિચારવું જોઈએ કે મોટો ભાઈ છે ને હશે, અને મોટા એવું વિચારવું જોઈએ નાનો છે ને હશે. ભક્તો, આપણે કદાચ અહીં બેઠેલા અત્યારે એવું સમજતા હોય કે સ્વામી આ સમસ્યા બીજાના માટે આવે, મારા માટે તો કોઈ દાડ ના આવે, હું તો બહુ સમજુ છું. બાપા, એ ઘેર હજુ રેલો નથી આવ્યો ને એટલે, તમારા ઘરે હજુ રેલો નથી આવ્યો ને, બાકી અમે જોયું છે ભલ ભલા હો, આગળ બેઠેલા, એટલે બેઠેલા, પાછળ બેઠેલા, સમય આવે છે ને ત્યારે કોઈ એને હરિભગત કહેવા કે ના કહેવા એ જ પ્રશ્ન થઈને ઉભો રહે. શું કહું મુક્તો, એટલું બધું દુઃખ થાય. સમય આવે ને ત્યારે, એ રેલો જયારે આપણા હાથ નીચે નીચે આવે ને, જમીન નીચે, ત્યારે સમજવાની કોઈ તૈયારી ન હોય. આ સમસ્યાઓ શા માટે વધારો છો? શું છે મહારાજના બીકે, મહારાજના દરે શું છે? એને આમ કર્યું, મેં આમ કર્યું, એને આમ ને મેં આમ ને, અરે થોડું તો ભગવાનના બળે કરીને, ભગવાનના, ભગવાનની સાક્ષીએ કંઈક તો ભૂલો, કંઈક તો ભગવાનના ભાવે દર્શન કરો. સમજ્યા? આપણે દોષ દશા ધ્યાનમાં ક્યાં સુધી અંદર વિખવાતમાં પડ્યા કરશું ને, રજરા કરશું ને? એને પરિણામે જુઓ, શ્રીજી મહારાજના પ્રસંગો જુઓ, જે પરિવારની અંદર આવી આત્મીયતા નથી અને જ્યાં કુસંભ છે. આજે આપણે જોયું છે કે એવા પરિવારોને મહારાજે કેવા ધુતકાર્યા છે. એ મખિયાઓના ફૈબા, કેટલું બધું સમર્પણ હતું. કલ્પના કરો, જે ગામની અંદર 32-32 વખત શ્રીજી મહારાજ પધાર્યા, આજે જેને ઘરને મંદિર તરીકે મહારાજે સ્વીકારી લીધું અને જેનું ઘર મંદિર કરી નાખ્યું મહારાજે, શિખરબંધ મંદિર કરવાનો સંકલ્પ કરેલો મુખિયાઓની અંદર મહારાજે, અને એ જ શ્રીજી મહારાજ આજે એક વહુ ને સાસુ વચ્ચેનો ઝઘડામાં મહારાજનું ન મનાયું, કેવો આંટીવાળો સ્વભાવ કહેવાય. મુક્તો, મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, મહારાજે વચનામૃતમાં લખ્યું છે, મહારાજ કે આંટીવાળો સ્વભાવ હોય ને એને બે જાતે સરખાયા છે મહારાજે, કે કાં તો એક પાડા જેવો છે, પાડા જેવો, પાડી, પાડાનો સ્વભાવ છે ને એ આંટીવાળો બહુ હોય, સમજ્યા, અને બીજો સ્વભાવ સાપ, સાપનો સ્વભાવ, એનો બહુ જ દાજીલો સ્વભાવ હોય, દાજીલો સ્વભાવ, સમજ્યા. એક વખત જો આંટી પડી જાય ને એ છોડી ના શકે. મહારાજે આ દ્રષ્ટાંતમાં આપ્યું છે, પાડા જેવો સ્વભાવવાળો છે મહારાજ. કે સત્સંગમાં આ શોભે આવા સ્વભાવ આપણને, કેટલી દિવ્ય ભાવની આપણે દુનિયા રચવા માંગીએ છીએ અને મહારાજ કેવી દુનિયામાં લઈ જવા માંગે છે કે આ બધો દિવ્ય સમાજ છે, સૌમાં મહારાજના દર્શન કરતા શીખો. એ વાત ઘણી વખત એમ લાગે કે આ એકડ એક હજુ શીખે છે ત્યાં આપણે મૂર્ખ છીએ કે આપણે એને ઉઠાના ઘડિયા શીખવાડવા માંડ્યા છે. ઉઠાના ઘડિયા, ઉઠાના ઘડિયા એટલે સમજ્યા ને, હાડા તૈણાના ઘડિયા, 11-12 એટલા નહીં, હાડા તૈણાના લેવા. સમજ્યા? એક ઉઠું, એક ઉઠું, ઉઠું ને બે ઉઠા, હાથ ત્રણ ઉઠા, હાડા દન 4, 14, 5 ઉઠા, હાડા હાથ ને 4, 6, 21 એમ કહીને તમે જોયું ઉઠા આવતા પહેલાના જમાનામાં. અને એટલે જ કે મારા ઉઠા ભણાવે છે, નહીં કહેતો, કહે છે ને એવું, તું મને ઉઠા ભણાવે છે. સમજ્યા? એક એકની વાતો છે, આ કરવી પડે છે. અમને પણ દુઃખ થાય છે આ સભામાં આ વાત કરવાની હોય, દુઃખ થાય છે.
પરંતુ ઘણા સમયનો દર્દ તમારી આગળ કાઢી રહ્યા છે. મુક્તો, અંદરનો ઉકળાટ જે તમારી સમસ્યા, અમારી કેવી મોટી સમસ્યા સર્જી જાય છે. એક ભક્ત તરીકે આપણું જીવન કેવું હોય ને ભૂતકાળને તપાસો, કેવા મહારાજ કુરાજી થયા છે. આજે ફઈભાઈ આખું મંદિર સમર્પણ કરવાની ભાવના કેળવી, અરે આખું પોતાનું ગામ, પોતાની સીમ, પોતાનું જમીન જાગીર, પોતાનો આખો 1000 વીઘાના માલિક હતા, 1000 વીઘા, પોતાનો દરબાર ગઢ બધું અર્પણ કરવાની તૈયારી. પરંતુ એક પોતાનો સ્વભાવ ન છોડી શક્યા, સ્વભાવ ન છોડી શક્યા. મુક્તો, બધું છોડી શક્યા, સ્વભાવ ન છોડી શક્યા. અને પરિણામ સ્વરૂપે મહારાજે કેટલી છેલ્લી વોર્નિંગ આપી, ફઈબા તમે જો તમારી વહુને નહીં સમજો ને નહીં તેડાવો તો હું આ મખિયાઓ ગામનું પાણી આરામ કરીશ. 1000 માણસની રસોઈ સંતોની તૈયાર હતી, મહારાજ કે અમે જમવા નહીં રોકાઈએ. પણ આંટી તો કેવી આંટી, મહારાજ તમને જવાની છૂટ છે પણ આ તો નહીં જ બને, જવાની છૂટ છે. કોને કહી રહ્યા છે? એટલો વિચાર નહીં આવ્યો એ ભાઈ બને, શું મહારાજને જાણ્યા, શું ઓળખ્યા, કહેશો? એટલો વિચાર ના આવ્યો કે હું કોને કહી રહી છું, કોણ છે આ મારો મોક્ષનો દાતા, અને એને કહું છું કે તમને જવાની છૂટ છે, રસ્તો ઉઘાડો છે, પણ આ તો હું નહીં જ કરું. આજ સમસ્યા મુક્તો, કેવો સ્વભાવ, સ્વભાવને છોડતા શીખજો મુક્તો. એમ થાય કે આ ફઈબા મૂરખ હશે, સમય આવે ત્યારે આપણે બધા મૂરખ જ થઈ જઈએ છીએ, ફઈબાના ભત્રીજા થઈ જતા હોઈએ છીએ. મુક્તો, વિચારજો ભગવાનને, ભગવાનના સંતોનો શું હેતુ છે? આપણે એમને શામ, આપણે પીવાના પાણીથી ઘણી વખત કેવા હાથ ધોઈ નાખીએ છીએ, પીવાનું પાણી હાથ ધોવામાં વાપરીએ છીએ. મુક્તો, ખ્યાલ કરજો, મહેરબાની કરીને એ સમસ્યાઓ તમારા પરિવારમાં રહેવા ન દેશો, અને રહે તો મહેરબાની કરીને અમારી જોડે તો ન લાવશો, એટલી વિનંતી કરું છું. તમે કહેશો સ્વામી તાર કોની જ આગળ લઈ જઈએ, તમારી આગળ ના લઈ જઈએ, એટલે તમે તમારે લેવલથી જ પતાવી દો ને, પણ થોડુંક જતું કરો ને, થોડુંક. મહારાજ કેટલા રાજી થઈ જાય, કેવા મહારાજ રાજી થાય. મુક્તો, કદાચ 5-25 હજાર રૂપિયા જતા કરવા પડ્યા, મહારાજ એની સામે કેટલા રાજી થાય કલ્પના કરો. પરંતુ સમય આવે છે ત્યારે મહારાજને રાજી ન કરી શક્યા ફઈબા. મહારાજ કે આજ પછી આ પાણી, ગામનું પાણી હરામ. ભલે મહારાજ, શ્રીજી મહારાજે મખિયાઓમાં પગ નથી મૂક્યો, સત્સંગને બધું ગયું, સાફ થઈ ગયું. મુક્તો, આજે આપણે જોઈએ છીએ જમરાળામાં, ગામમાં 2 પક્ષ હતા, જમરાળા ગામ, સૌરાષ્ટ્રનું એ જમરાળા ગામ, એક સાથે બેસનારા હરિભક્તો, આત્મીયતા જેવું ન મળે. 2 પરિવાર હતા, એક પટેલોનો પરિવાર અને બીજો પરિવાર હતો કાઠી લોકોનો. 2 પરિવાર, બંને પરિવારમાં 1.5 વસ્તી, 500 ગામમાં 500 ઘર સત્સંગીના, મંદિર આવડું મોટું મંદિર, આખું મંદિર ભરાય, સંતો આવે, મહારાજ આવે. ત્યાં શ્રીજી મહારાજ આવ્યા, મહારાજ રોજ સભા કરે, રોજ વાતો કરે, પરંતુ સમય આવ્યો અને પણ જ્યારે રોજ રસોઈ હોય, મહારાજ આજ્ઞા કરે બધાએ જમીન જવાનું છે, પણ જે દિવસે પટેલની રસોઈ હોય ને તે દિવસે કાઠીનું એક છોકરું જમવાના બેસે, અને કાઠીની રસોઈ હોય ને ત્યારે પટેલનું છોકરું જમવાના બેસે. પૂર્વેની આંટી પડી ગયેલી. શ્રીજી મહારાજ દુઃખી થાય, દુઃખી થાય. મહારાજ ઉદાસ જોવા મળે એટલે આગેવાનો પાછા ભેગા થઈને વાતે કર્યો, શ્રીજી મહારાજ આ વખતે રાજી નથી જણાતા, એટલે આપણે એક કામ કરીએ, મહારાજને મંદિર થયું છે ને ત્યારથી ટેન્શન જેવું રહે છે, તે મહારાજને આજીવિકાનો તકલીફ લાગે છે, ગઢડાનું મંદિર થયું ને પછી, એટલે આપણે બધા એક એક રસોઈ, પાકી રસોઈ આપણે 12 મહિનાની નોંધાઈ દઈએ, એટલે 365 રસોઈઓ નોંધાઈ દીધી બધા 12 મહિનાની. સુખી હતા બધા, લિસ્ટ આપ્યું મહારાજને, મહારાજ ચિંતા ન કરશો, લો આ રસોઈનું લિસ્ટ, 12 મહિનાની રસોઈઓ. શ્રીજી મહારાજે જોઈને આમ ગાદી એટલે ગાલી દીધું, મહારાજ તોય રાજી નહીં. મહારાજને સત્સંગનો વ્યાપ બહુ વધી ગયો છે ને, સાધુ ઓછા પડતા લાગે છે, એટલે મહારાજને ઉદાસ રહે છે. તે સાધુનો ખૈડો કરીએ, જેને જયારે 2-2, 3-3 હોય ને, 1-1 અર્પણ કરો મહારાજને, એટલે અર્પણ કરવા માંડ્યા. સમજ્યા?
સહી કરી કરીને લિસ્ટ બનાવ્યું, 60 સાધુ અર્પણ કર્યા. એટલે 60 સાધુ મહારાજ લ્યો, આ 60 સાધુ અમારા ગામમાંથી તમને અર્પણ કરીએ છીએ. સમજ્યા? સહીજી મહારાજ લિસ્ટ જોઈને ગાદી હેઠે તો આવ્યું દાસ. મહારાજ છે શું એ તો કહો. મહારાજ કે હું આવો, મારે સાધુની ભૂખ નથી, મારે રૂપિયાની ભૂખ નથી, મને ભૂખ છે તમારી આત્મીયતાની. સમજ્યા? મહારાજ કે હું આવો, એટલું તો સમજો. હું રોજ જોયા કરું છું, દહ દહ દાડાથી અહીંયા આવ્યો છું, જોઉં છું. જે દિવસે પટેલોની રસોઈ હોય તે દિવસે તમે બધા કાઠીઓ ઊભા થઈ થઈને હાલતા થઈ જાઓ છો, જમવા નથી બેસતા. જે દિવસે કાઠીની રસોઈ હોય તે પટેલનું છોકરું જમવા નથી બેસતું. તમે સમજો છો શું તમે બધા? એટલે આ જોડે તમે એક ધામમાં, અરે એક સાથે રહેવાવાળા સભામાં સાથે નથી બેસી શકતા, અહીં જોડે નથી રહી શકતા, તો ધામમાં કેવી રીતે જોડે રહેશો? ભગવાનના ધામમાં મૂર્તિમાં કેવી રીતે જોડે રહેશો? કંઈક તો કલ્પના કરો, તમે કંઈક તો વિચાર કરો, ત્યાં મહારાજની સાથે કેવી રીતે જોડે રહેશો? આ બધા એમના માટેનો પ્રસંગ નથી હો, સમય આવે છે ત્યારે આપણો પ્રસંગ છે. આપણે બધા એક સાથે રહેવા વાળા છે, અમે રહેનારા રે મૂર્તિ ગામના, તો પછી કેવી રીતે મહારાજની સાથે જોડે રહેવાશે? કેવી રીતે મૂર્તિમાં સાથે રહેવાશે? વિચાર કરો. તમે એકબીજાને નથી દુભવતા, ભગવાનને મહારાજને મોટાના આ બધા એક એક સત્સંગી અંગ છે, અંગ છે. એક એક અંગને આપણે દુભવીએ છીએ. એક મોટા સંત હતા, સમજ્યા? તે સ્વામી એ સુવે ને સાંજે, એટલે બાળમંડળના 7-8-10 છોકરા આવે અને સ્વામીને ચરણ દો. એક વખત 6 છોકરા આવ્યા, આવીને 3 છોકરા આ ચરણ આગળ બેસી ગયા, બીજા 3 છોકરા આ ચરણ આગળ બેસી ગયા અને સ્વામીના બે બાજુ ચરણ દબાવે. સ્વામી સુતા હોય ને એટલે ચરણ દબાવે. એટલે છોકરાના ચરણ દબાવતા દબાવતા રમતે ચડી ગયા. શું રમતે ચડી ગયા? ચરણ દબાવતા પેલી ડાબી બાજુના ચરણે જે બેઠેલા ને પગ આગળ, 3 છોકરા, જમણી બાજુ 3 છોકરા, તે ડાબી બાજુ વાળા છોકરા દબાવતા દબાવતા જમણા ચરણે ચૂંટીઓ ભરે અને જમણી બાજુ વાળા છોકરા શું કરે? ડાબી બાજુ ચૂંટીઓ ભરે. સમજે? સ્વામી હુતાતા બેઠા થઈ ગયા. મુઆઓ આ બે પગ મારા છે, તમે ચૂંટિયા ભરો છો પણ આ બે મારા છે. તમને રમત થાય છે પણ ચૂંટિયા તમે મને ભરો છો, આ ચૂંટિયા ભરો છો, બે ચરણ મારા છે. તમે શું કરવા મને હેરાન કરો છો? કે તમને રમત થાય છે? આ તો દ્રષ્ટાંત છે મુક્તો, એમ તમને એટલી ખબર છે. આ તમામ હરિભક્તો એ મહારાજ અને મોટાના ચરણ છે, કોઈ હાથ છે, કોઈ પગ છે, બધા અંગો છે. આ બધા તમે જે ચૂંટિયા ભરો છો ને એમને નથી ભરતા, મોટા પુરુષને ભરો છો. સમજાય છે? તમે અરસ ભરસ કોઈક જલન થતી હોય, કોઈને દુભવતા હોય, કોઈને દુખવતા હોય, એમને નથી દુખવતા. છોકરાને એમ લાગે છે કે અમે તો ડાબા પગે ચરું, અમારો અમારો જમણો પગ એટલે અમે ડાબા પગે ચૂંટીઓ ભરીએ, એટલે અમને અમારો ડાબો પગ એટલે અમે જમણા પગે ચૂંટીઓ ભરીએ. પણ તમે ડાબા પગ કોનો, જમણો પગ કોનો, હરિભક્તો કોના? સમજા મુક્તો, આટલી જો બીક એક વખત રાખશો કે કોનો સમાજ છે, કોના મુક્તો છે, કોના સંતો છે, કોના હરિભક્તો છે. મુક્તો એ નથી દુભાતા, મહારાજ અને મોટા દુભાય છે. સમજા? એને અંતરમાં દુઃખ છે. એક ગામમાં અમે ગયેલા મુક્તો, આજથી 7-8 વર્ષ પહેલાની વાત છે, આપણું સત્સંગીનું ગામ. એક ગામમાં અમે ગયા, સભા ભરીને બેઠેલા અને એક મોટેરા હરિભગત આવ્યા, આવીને દંડવત કર્યા, જય સ્વામિનારાયણ કર્યા. એટલે કે બેહો, અહીં જગ્યા હતી બેહો. તો કે ના ના, પાછળ જઈને બેહો. પાછળ ગયા, આવો આવો અહીં બેહો, આગળ બેહો. તમારે મહારાજે જે શિક્ષાવતરીમાં કહ્યું છે કે જેને જે સ્થાને બેસવું શોભતું હોય ત્યાં બેસવું જોઈએ. સમજ્યા? એમાં કહેવાનું ના રાખવું જોઈએ, શોભતું હોય ત્યાં બેસી જવું જોઈએ. કે બેહો, કે ખબર છે ઓલો બેઠો છે ને, નહીં બેહો કે રીત સરો અમારા દેખતા, ઓલો બેઠો છે ને, નહીં બેહો કે. એમને તો કઈ ખબર જ નહીં, તો ખબર પડી. એટલે હું તો આમ જોઈ રહ્યો એમની હમું હમું. ત્યાં પેલો શું કે બેહનારો ખબર છે, તું બેહતો હોય ને તો હું ઉઠીને હાલતો થઉં. સમજે? અરે તારો, મેં કીધું આ તો ખાપરો ને કોડિયો બે હરખા છે, આમાંથી એકે ઓછો નથી. બે મોટેરા હરિભગત, ઘણી વખત મોટા જ ખોટા હોય છે. ઘણી વખત મોટા હોય ને એ ખોટા જ હોય. માફ કરજો મોટા હો બધા,
હા આગળવાળા મોટા વનમાંથી જરા માફી માગી લો, પણ ઘણી વખત આવું જોવા મળતું હોય છે. તો અમને હૈયામાં કેટલો ધ્રાસકો પડે, કેવું દુઃખ થયું હશે, આપ કલ્પના કરી શકો, અમને કેટલું અંતરમાં દુઃખ હશે એનો આપ કલ્પના નહીં કરી શકો. આ સ્થિતિ સત્સંગ, શા માટે તમે સત્સંગમાં આવો છો, શું કરવા સત્સંગમાં આવો છો? અંદરના રાગ દ્વેષ નટળ્યા, ઈર્ષ્યાઓ નટળી, વેરઝેર નટળ્યા, પૂર્વાગ નટળ્યા, તમારા સ્વભાવ નટળ્યા, પ્રકૃતિ નટળ્યા, તો અહીંયા એને આપણે લીધું શું સત્સંગમાં આવીને? અને આપણી વાત બહુ મોટી પાછી, શું લીધું આપણે સત્સંગમાંથી, શું પામ્યા સત્સંગમાંથી? આટલું બધું અંદરની જલન હોય, દિવ્ય દ્રષ્ટિ બિલકુલ ન મળે મુક્તો. ઘરમાં તમારા પત્ની તમે જો સત્સંગી એ ચૂસતો હોય, ભાઈઓ ભાઈઓ સત્સંગી હોય, તો વ્યતિરેકનો સમાજ ખરો કે નહીં? એમાં મહારાજ બિરાજે છે કે નહીં? તો એનો અભાવ, એનો અવગુણ, એનો દ્રોહ વ્યતિરેકના સંબંધ વાળાનો, કોનો દ્રોહ છે, કોનો અપરાધ છે, કોનો અભાવ છે? પંક્તિમાં એટલે કીર્તન જે આવે છે, આપણું કીર્તન બનાવ્યું છે સંતોએ, અને એમાં એક સરસ અદ્ભુત પંક્તિ લખી છે, એમાં એક સરસ પંક્તિ લખી છે. પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ, બીજાના દોષ ન જો. પ્રભુએ આપણા જોયા છે, એની આગળની પંક્તિ શું છે? સૌમાં મહારાજ બિરાજમાન છે, અવગુણ કોનો લઈએ, અવગુણ કોનો લઈએ, મહારાજ નો અવગુણ લઈને ક્યાં જઈને પછી ઠરીએ, ક્યાં જઈને પછી ઠરીએ. આ સૌમાં મહારાજ બિરાજમાન છે. અરે એથી આગળ તો આપણને મહારાજે શીખવાડ્યું છે મુક્તો, કઈ પંક્તિમાં પહેલો જ શબ્દ વાપર્યો કે આપણે કોણ છીએ એનો ખ્યાલ કરો. શ્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા કારણ સત્સંગનો દિવ્ય પરિવાર ને સમાજ છે. અહીંયા આવેલું નાનું છોકરું કે જેને વર્તમાન ધરાવ્યા, અહીં કોઈ બીજી ડાયા જ નથી, અહીં એક જ ડાઈ છે. કઈ ડાઈ છે? અનાદિ મુક્તોની, પરમ એકાંતિકની ડાઈ નથી. કોઈને થવું હોય તો શક્ય નથી, કોઈને એકાંતિક થવું હોય તો શક્ય નથી. એકાંતિકની કોઈ ચાલો ચાલની કે મારે ચાલો ચાલ રહેવું છે, શક્ય જ નથી. અહીં બીજી કોઈ ડાય જ નથી. તો ભગવાનના બધા અનાદિ મુક્તો છે શ્રીજી મહારાજે. એટલે પ્રથમનું 24મું વચનામૃત કહ્યું, મહારાજ કે કોઈમાં સત્સંગમાં શોભવા દે એવા સ્વભાવ ન હોય, સત્સંગમાં શોભવા દે એવા સ્વભાવ ન હોય તો પણ એમ સમજવું કે આ કારણ સત્સંગમાં આવ્યો છે તો એનું કોઈક પૂર્વનું કોઈક બેલેન્સ હશે, પૂર્વનું બેલેન્સ હશે તો જ અહીંયા સત્સંગમાં આવી શકે, ન હોઈ શકે નહીતર. મુક્તો કોઈના પ્રભુએ જોયા નથી તો આપણે, એમણે મહારાજે સ્વીકારી રાખ્યા છે તો આપણે અસ્વીકાર કરનારા કોણ? જે દિવસે મહારાજ સ્વીકારશે, અસ્વીકાર કરશે અને ફેંકી દેશે, તે દિવસે આપણે પણ અસ્વીકાર કરશું. બાકી પ્રભુએ સ્વીકારી રાખ્યા છે, એ પ્રભુનું કાર્ય છે. તમે શા માટે આવી સત્તાને હાથમાં લઈ લો છો? મુક્તો ધ્યાન રાખજો, ઘરના સભ્યોમાં પણ આનો એક જ સમસ્યાનો ઉકેલ છે. સર્વે સમસ્યાના મૂળભૂત કારણો છે. પહેલું તો આપણી, આપણો ઈગો છે, એકબીજાને સમજવાની તૈયારી નથી, સરળ થઈ શકતા નથી. અવગુણ અપરાધમાં આપણે ચાલ્યા જઈએ છીએ, કોઈ દિવ્ય કે પૂજ્ય ભાવ કી દ્રષ્ટિ નથી, એકબીજાની પ્રત્યે આત્મીયતા થતી નથી, અને પરિણામ સ્વરૂપે આપણે અંદર અંદર બળ્યા કરીએ છીએ, જલ્યા કરીએ છીએ. અને આપણા વિષ, કૌટુંબિક વિષ, વિષ હોય ને, ઝેર રેડી ગયા હોય ને, એ નાનપણથી તમે મૂર્ખ થઈ જાઓ છો કે તમારી ભાવિ પેઢીને, છોકરાઓને નાનપણથી ગાલી દેવો, એટલું ઝેર ગાલી દે ને, આ ઓલ્યો આવો, તારો કાકો આવો, તારો બાપો આવો, તારો દાદો આવો, તારો એને આમ કર્યું તું એમ. એટલે શું કરવા, નાનપણથી કુમળા છોડની અંદર તમે ઝેર પાઈ દો છો શા માટે? અને કૌટુંબિક ઝેર પાવો છો નાનપણથી. મુક્તો શું કરવા, શા માટે, કોણ છીએ આપણે, એ તો વિચાર કરો.
હજી અમારી આગળ કેવા કેવા મુક્તો આવતા હોય છે, તમે વિચાર કરો. આપને કહીએ, એની વાત સાંભળીએ ને અમે, એને જો તમારા એક એકને નખશિખા પર્યંત જોઈએ ને મુક્તો, અને તમે નિષ્કપટી કોઈ થાય કોઈ ના થાય, છતાંય તે મહારાજને મોટા બધું જાણતા હોય, અને જો જોઈએ ને તો અહીંયા ધક્કો મારીને કાઢી મૂકે. બોલો, આપણને અહીંથી ધક્કો મારીને કાઢી મૂકે, અહીંથી ઉપરથી સીડી ના ચડ ઉતરવા દે, અહીંથી પગાડી મૂકે. બોલો, ઉપર ફેંકે, એટલા આપણા કર્તવ્ય છે. અને છતાંય મહારાજ અને મોટા આપણને પ્રેમ કરે, આપણને વાલ કરે, આપણને બોલાવે, ચલાવે, વિશાળ હૃદયે સાગર જેવડું પેટ રાખીને બધું સમાવી લે. અને આપણે કોકનો એક દોષ જોયો હોય ને તો એને હોળીએ ચડાવીએ, આપણે ઠેઠ છાપરે ચડાવીએ. શું સમજીએ છીએ આપણે આપણી જાતને? મુક્તો, આપણામાં કોઈ દોષ નથી, આપણામાં કોઈ સ્વભાવ નથી, નથી બહાર પડ્યું એટલે એટલે આપણે આપણી જાતને શાહુકાર સમજીએ છીએ. જરા ભગવાનની સાક્ષીએ વિચાર કરો, પોતાની છાતી ઉપર હાથ મૂકીને, કે આપણે આમાં કયા કોણ મહારાજના મોટાના ગુનેગાર નથી આપણે? મુક્તો, શું આપણામાં દોષ નથી? ચોર બીજાને ચોર કહી શકે? ચોર બીજાને ચોર કહી શકે? થોકડી ઘડી બીડીની પીનારો બીજાને બીડી ના પીશે એનો ઉપદેશ કરી શકે? પણ આ સંસાર છે આખો આમ જ ચાલે છે, બધું પોલમ પોલે છે. સત્સંગમાં મહેરબાની કરીને આ દ્વેષ, રાગ દ્વેષ અને ઈર્ષ્યાની અહંતા અને મમતાની ગ્રંથિઓને સત્સંગમાં મહેરબાની કરીને ન લાવશો, જો તમે અમારા હોય તો, શ્રીજી મહારાજના હોય તો, નહીતર અમને અંતરમાં બહુ જ બહુ દુઃખ થાય છે, બહુ દુભાય છે. મહારાજને મોટા મુક્તો સમજો જરા, ભગવાન એક મહારાજ એક દિવ્ય ભાવનો સમાજ તૈયાર કરવા માંગે છે. આ બધા મહારાજના મુક્તો છે, અરસ પરસ એકબીજાનો મહિમા સમજો. ભલે કદાચ કોઈનામાં દોષ છે, એ અવરભાવના દોષ છે, મહારાજે મોટાએ સ્વીકાર્યો છે ને એ બહુ મોટી વાત છે. એમણે સ્વીકાર્યો છે ને, આ વ્યતિરેક સ્વરૂપનો સંબંધ કરાયો છે ને, આપણને એની ઓળખાણ કરાઈ છે ને, આ બહુ મોટું બેલેન્સ છે આપણો મુક્તો, બહુ મોટો બેલેન્સ છે. આ સ્વામિનારાયણ ભગવાન, આવા દિવ્ય પુરુષ, અને એનો જોગ એની દ્રષ્ટિમાં આવ્યો ક્યાંથી, આવે જ ક્યાંથી? આ તો કોઈ બધા હાલીમાં વાલી છે, કોઈ અન્વયના સંબંધ વાળા છે મુક્તો. જરા કલ્પના તો કરો, અને એમાં એનો અવગુણ એ કોનો અવગુણ છે, એનો દોષ એ કોનો દોષ છે, એનો અભાવ એ કોનો અભાવ છે? મહેરબાની કરીને આપણી દ્રષ્ટિઓને બદલો. ભગવાનના સર્વે ઘરમાં પણ તમે ઘરના બે માણસો છો, એકબીજામાં મુક્ત ભાવે જોતા શીખો. અમે એક ભાઈના ઘેર વ્યાજલપુરમાં એક હરિભક્તના ઘેર પધરામણીએ ગયેલા. એમને ઘેર જન્મ, બાબાનો જન્મ થયેલો, બહુ સમયે બાપજીના આશીર્વાદથી બાબો જન્મેલો, દીકરો જન્મેલો. એ છોકરો પહેલેથી તોફાની, બહુ જ તોફાની, રોતલ અવળચંડો થોડો, બહુ તોફાન. તે છોકરાને કંટાળી ગયેલા, 3-4 વર્ષનો થયેલો ને. એના પપ્પા કે, સ્વામી આને કંઈક કહો, મારા મારથી કોક તો ઠેકાણે પડી જશે, કે મારે એટલો બધો મારવો પડે છે, કે એની મા આડી પાવે તો હું રહી નથી શકતો. સ્વામી ભાઈ બહુ તોફાની છે. મેં કીધું, તમને એટલી ખબર છે, આ તમે માગીને લીધેલો છે ખબર છે? કે હા સ્વામી. તમે રોતા હતા બાપજી આગળ આવીને, ખબર? તો કે હા સ્વામી. બાપજી એ મહારાજને પ્રાર્થના કરીને અપાયો છે ખબર? તો કે હા સ્વામી. તો તમારા ઘેર આવ્યો છે ને એ આશીર્વાદથી આવેલો છે, આ મુક્ત છે. મને કે, સ્વામી તો શું કરવાનું? મેં કીધું, આજથી લેવો, લાવો હાથ, લાવો પાણી, લાવો પાણી મૂકો, આ છોકરાને કોઈ દાડ આંગળી નહીં અડાડવાની, મહારાજ એમાં બિરાજે છે, મહારાજનો મુક્ત તમારા ઘેર આવ્યો છે. તો કે, સ્વામી તમે એને બચાવી લો છો? મેં કીધું, બચાવી તને બચાવી લીધો છે તો એને નહીં બચાવવો પડે? તને મહારાજે નથી બચાવ્યો, ભલા માણસ સમજ્યા? મુક્ત થોડું ભલે તમને કાઠું પડશે, પરંતુ આ દિવ્ય દ્રષ્ટિ કેળવવી પડશે. અરસ પરસ આપણે બધાય મહારાજના મુક્તો છીએ. આ એક ઘરમાં પણ 5 સભ્યો રહેતા હોય તો પણ એમાં કદાચ કોઈ દોષ સ્વભાવ છે, એને પ્રેમથી ટાળવાનો પ્રયત્ન કરો, સમજવાનો પ્રયત્ન કરો. પરંતુ આપણે દુઃખી થાવ નહીં, દુઃખી કરો નહીં, આત્મીયતાનું ખંડિત ન થાય એ રીતનું આપણું જીવન બનાવો મુક્તો. મહારાજને રાજી જ કરવા છે આપણે તો આખો મહાત્મ્ય યુક્ત સમાજ. આપણે જયારે મહારાજને રચવો છે, આ કોઈ કારણ સત્સંગનો સમાજ છે,
હા, જેને ઉપાસના નથી, જેને નિયમ નથી, જેને ધર્મ નથી, અને કદાચ એમાં પણ કોઈક નિયમ ધર્મમાં મહારાજની સર્વોપરી નિષ્ઠા છે, નિયમમાં ક્યાંક કસર રહી ગઈ, તો મહારાજને પ્રાર્થના કરો કે દયાળુ અને દયા કરીને તમે લાવ્યા છો, તમે એને જોડ્યો છે, તમે આ સ્થાનમાં બેસાડ્યો છે, અમારા ઘરમાં રે, તમારા ઘરમાં આવ્યા ને સભ્ય, એ સમજી લેજો, તમારું સિલેક્શન નથી, પ્રભુ શ્રીજી મહારાજનું સિલેક્શન છે, એ સમજો. આપણે ઘણી વખત કહીએ છીએ આ માય લોકા મુક્તરાજ છે, હવે એ ઘરમાં જ કેમ જન્મ્યા કહેશો? એમની આગળ મહારાજે હો છોકરા મૂક્યા હતા, બતાવ્યા અને કીધું કે આમાં તમે પસંદ કરી લો, એનું તમારે ઘેર મોકલું, એવી રીતે પસંદ કરીને તમારે ઘેર આવ્યા છે, અને એમની આગળ હો બાપ મૂક્યા કે અમે તમે પસંદ કરી લે પછી તને મોકલું, એવી રીતે એને પસંદ કરેલા છે. આ એક મહારાજે કેમ તમારા ઘેરે જેને મૂક્યો, કલ્પના કરશો કેમ? આ પ્રભુએ મહારાજે સિલેક્ટ કરીને આખું એક આખું આ જે તમારા ઘરમાં કોઈ પુત્ર વધુ આવી, દીકરી આવી કે દીકરો આવ્યો, સમજો એ મહારાજનું સિલેક્શન છે, શ્રીજી મહારાજે મોકલેલું સિલેક્શન છે. આ પ્રભુનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજે આખું એક આખું પ્લાનિંગ કર્યું છે, પ્રી પ્લાનિંગ છે, એ તમારા ઘેર મહારાજે કેમ તમારા ઘેર જ મૂક્યો? કારણ કે તમારા દ્વારા ને એના દ્વારા આખું જોડકું ભેગું કરીને મહારાજને કોઈક નિમિત્ત કરવું છે પોતાના સિદ્ધાંતો ને સંકલ્પોનો, અને એટલા માટે મહારાજે આખો સમન્વય કર્યો છે. આ એડજસ્ટમેન્ટ છે, એડજસ્ટમેન્ટ બાય લોર્ડ સ્વામિનારાયણ. આખો કારણ સત્સંગનો બીજો અર્થ જ એ છે, કારણ સત્સંગનો સમાજ એટલે એડજસ્ટેડ બાય લોર્ડ સ્વામિનારાયણ બાય મહારાજ, સમજ્યા? એડજસ્ટેડ બાય મહારાજ, આખો કારણ સત્સંગનો સમાજ જ એ છે કે મહારાજનું એડજસ્ટમેન્ટ છે આખું. આ તમારો ને તમારો પેટો કેવી રીતે થઈ ગયો કહો છો? કેવી રીતે થઈ ગયો? શું તમે બહુ બુદ્ધિથી આપણે બધાએ સાધન કરતા હતા, બુદ્ધિશાળી હતા, આપણે ગોતવા નીકળ્યા હતા અને ચડી ગયા, એવું છે મુક્તો? આ બધો આખો એક એક્સિડન્ટ છે, આ બધો એક સમન્વય થઈ ગયો છે, અકસ્માત છે આ બધો, સમજ્યા? મહારાજનું મોકલેલું આખું એક મહારાજનું પ્રી પ્લાનિંગ છે, નથિંગ એલ્સ. કારણ સત્સંગનો સમાજ એટલે શ્રીજી મહારાજનું પ્રી પ્લાનિંગ, આખો સમાજ જ પ્રી પ્લાનિંગનો છે, સમજો. આપણી કોઈક ભૂલો થાય છે, આપણે રસ્તો ભૂલી ગયા છીએ, તમે કોઈકને દીકરો માની લીધો છે, બાપ માની લીધો છે, ભાઈ માની લીધો છે, આ બધું જ તમારી રોંગ બિલીફ છે, સમજ્યા? એ બધા જ મહારાજના મુક્તો છે, બધું જ મહારાજનું મોકલેલી. અહીંયા કરતાપણું સ્વયં મહારાજનું છે, કારણ સત્સંગ એટલે સંપૂર્ણ કરતાપણું મહારાજનું, એનું નામ જ કારણ સત્સંગ. આખું એડજસ્ટમેન્ટ છે, અને એમાં આપણે એકબીજાએ એડજસ્ટમેન્ટ થવાનું છે, આપણું ઘડતર થાય છે, મહારાજ આપણું ઘડતર કરી રહ્યા છે, સમજ્યા? કોઈક જે કંઈક બની રહ્યું છે એ પણ સમજવો કે શ્રીજી મહારાજ આપણી સમજણને ચકાસી રહ્યા છે, આપણું ઘડતર કરી રહ્યા છે, સમજ્યા? અને એ રીતે ધીમે રહીને આગળ રસ્તો કરતા શીખો, પરંતુ અવગુણ અભાવને એમાં ચાલ્યા ન જાઓ. મુક્તો આપણે વિનંતી કરું છું, મહારાજનો અપરાધ છે આ બધો, આ કારણ સત્સંગ છે ને, એટલે આખી કાર્ય સત્સંગની વાત જુદી છે, આ તો પ્રભુનો સમાજ છે. મહારાજનો SMVS નો અર્થ જે થાય છે, SMVS અમારે અમેરિકામાં વાત થઈ હતી, સ્વામી SMVS એટલે શું? ત્યારે અમારે એક સંત કે સ્વામિનારાયણ મંદિર વાસના સંસ્થા કીધી, એવું નહીં, એવું નહીં, એવું નહીં. ત્યાં કે સ્વામી તો કેવું? ત્યાં કે શ્રીજી મહારાજનો વાલો સમાજ, એનું નામ SMVS, શ્રીજી મહારાજનો વાલો સમાજ, સમજ્યા? અને વ્યાખ્યા જે છે મુક્તો, શ્રીજી મહારાજ એવા સંકલ્પથી એ સમાજમાં આપણને, વી આર વન ઓફ ધી મેમ્બર, એ સમાજના આપણે એક મેમ્બર છીએ, એ વાલો સમાજ શ્રીજી મહારાજ કરવા માટે લાવ્યા છે, તો એના માટેની આપણી આવી એક સમજ અને સૂઝ કેળવવી પડશે મુક્તો. આત્મીયતા તો સર્જાશે. અમારે સંતોની શિબિરમાં એક પ્રશ્ન નીકળ્યો, આત્મીયતા એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આત્મીયતા? આત્માની એકતા, એનું નામ આત્મીયતા. આ એક સીધો સાધો અર્થ છે, આત્મીયતા, આત્માની એકતા. દેહની એકતા એ તો ઠીક છે, હવે એ તો હૂતો નહોતી બે રીતે દેહની એકતા તો હોય, હવે સમજ્યા? આત્માની એકતા, આપણે બધા મહારાજના સ્વરૂપની સાથે એક થવા, એક એક મિશનથી, એક સંકલ્પથી, એક સિદ્ધાંતથી અને એક પ્લાનિંગથી આપણે જોડાયા છીએ. અમારો ને તમારો સમન્વય એક પ્લાનિંગથી છે મુક્તો. આ બધો મહારાજે બેઠો કે અમારા ગુરુકુલમાં વિદ્યાર્થીઓ બધા સિલેક્શન થાય ને પછી ઇન્ટરવ્યુ લેવાય. અમારા મૂર્તિ સ્વામીને એક દિવસ સ્વભાવ છે કે મૂર્તિ સ્વામી એવું ના સમજતા હો કે તમે બધા એને ચૂંટી ચૂંટીને લીધા છે, તમે સિલેક્ટ કર્યા છે, તમે સિલેક્ટ નથી કર્યા, શ્રીજી મહારાજે આ બધા એને સિલેક્ટ કર્યા છે એટલે અહીં હોય, નહીં તો અહીં હોય જ નહીં, આ ગુરુકુલમાં હોય જ નહીં. આ તમારું સિલેક્શન નથી, મારું સિલેક્શન નથી, આ તો શ્રીજી મહારાજનું સિલેક્શન છે.
એમ તમારા ઘરની અંદર આવેલા બાળકો, પરિવાર, ભાઈ, ભાંતરુ બધા શ્રીજી મહારાજનું સિલેક્શન છે. સિલેક્ટેડ બાય મહારાજ, સમજ્યા? અને એ મહારાજના સિલેક્શનમાં આપણે વળી હે આવા ના ચાલે, હે આવો ના આવો, ના બધું આ બધું શું છે આ બધું? અને છતાંય વાતો મોટી કરવાની? આપણે અંદર આપણા જે પ્રશ્નો છે, મુક્તો વિષય બહુ લાંબો છે, પરંતુ બહુ જ મુક્તો આ એક વાત આ તો થઈ આપણી સંસારિક જેને કહેવાય કે સમસ્યાઓનો ઉકેલ. આપણે પોતે સમજતા શીખવું પડશે, કોઈ સમજે કે ન સમજે, કોઈ કે તો સમજવું પડશે, કોઈ કે તો સમજવું પડશે. તમે કે સ્વામી પણ એ સામેથી લાકડા ઘાલીને બોલાવવાનો પ્રયત્ન કરે નથી, આવું તમારી આ બધી તમારી બધી પરિભાષા છે, મોઢામાં લાકડા ઘાલીને બોલાવ, આવું તમે કહો છો ને કંઈક, આ તમારી ભાષા છે. એક ભાઈ મન કે સ્વામી મોઢામાં લાકડા ઘાલીને બોલાવે, ભાઈ બોલવું જ પડે ને, કે શું કરીએ? કે એને એક દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ તમે વાહન લઈને જતા હોય, ગાડીમાં આમ ગાડી લઈને જતા હોય અને હાઈવે ઉપર નીકળ્યા હોય, તો કીધું તમે દારૂ નથી પીધો પણ સામે કોઈક દારૂ પીને આવે તમે શું કરો? કે તો હાચવીને બાજુ ઊભી રાખી દેવાની હોય આપણે, આપણને એમ લાગે ને કે અમે દારૂ પીધેલો તો હાચવીને આપણે કે તમે ત્યાં ના ના ભટકાડવી જોઈએ ને, હા એ દારૂ પીને આવ્યો છે તો પછી તમારે એવું ના થવું જોઈએ કે હું શું કરું એટલે ભટકાડો છો ને ભૂ દઈને. થાય કે ના ના આપણે હાચવી લેવાની, બસ તારે એને દારૂ પીધેલો છે આપણે હાચવી લેવાની, સમજે? આપણે પીવો નહીં એનો અર્થ એવો નથી કે આપણે પીવો, એ પીને આવ્યો છે, એ પીને આવે છે તો આપણે ગાડી કેવી હાચવી લઈએ છીએ, સમજ્યા? એમાં આમાં પણ કોઈએ કદાચ કોઈ ન સમજ્યું તો આપણે નહીં સમજવાનું, એ લાકડા ઘાલીને બોલાવે છે એટલે શું, સમજ્યા? અમારે હમણાં તે બાપજી જયારે લીલા ગ્રહણ કરી મંદવાડ લીલા, અને બાપજી પેલું પેલા ફાર્મમાં હતા ને, ત્યારે બાપ દીકરો આવેલા મારી જોડે એ વખતે, ત્યાં પેલો છોકરો આવીને રડવા માંડ્યો મારી પાસે. મેં કેમ રડે છે? કે સ્વામી શું કરું, મારે ઘેર કેવી રીતે રહેવું? સ્વામી મેં કે કેમ? સ્વામી મારી મમ્મી ને મારો પપ્પો બે જણા આખો દળ બાજ બાજ જ કરે છે, બાજ બાજ જ કરે છે. સ્વામી મારે ઘરમાં રહેવું કેવી રીતે? પેલો છોકરો રડે આવી રીતે, એના પપ્પા બાજુમાં બેઠેલા, એટલે એ આમ આંખ્યું કાઢે અને ઓલે ને હું, તો પેલો ઓલે ને હું જોવે ને બોલે, રડતો જાય ને બોલતો જાય. પછી મેં કીધું સાચું કે છે? તો કે હા સ્વામી, પણ શું કરું, એની માં કેવી છે પૂછો ને, અને એની માં કેવી છે, એની જીભ સ્વામી આખા અમદાવાદના આંટોમાં રેવડી છે. આ એમના શબ્દો હું કહું છું, આ એના શબ્દો હું કહું છું, આખા અમદાવાદના આંટોમાં રેવડી જીભ છે એની માની જીભ. કેવો મેં કીધું એવડી મોટી ના હોય. ત્યાં કે છેવટ કે સ્વામી નારાયણપુરા ને તો આંટો મારે જ કહો. મેં કીધું એવડી મોટી ના હોય. ત્યાં કે સ્વામી અમારી સોસાયટી ને તો આંટો મારે જ. મેં કીધું ના હોય. મેં કીધું ચલો કઈ વાંધો નહીં હેડો. કઈ કે સ્વામી પણ બોલ બોલ જ કરે, બોલ બોલ જ કરે. મેં કીધું પછી કે હું બોલું? પછી કે હું મારે ક્યાં સુધી સહન કરું, હું બોલું? પછી અમારે ઝઘડો ચાલુ થઈ જાય, એની વાત સાચી છે પણ શું કરીએ? કે કીધું તમે એક કામ કરો, તમને હું પ્રસાદીનું પાણી આપું. તો કે શું કરવાનું? તો કે બોલે ને એટલે તમારે પ્રસાદીનું પાણી પી જવાનું. તો કે એટલે? મેં કીધું પી નહીં જવાનું, મોઢામાં ભરી રાખવાનું, પ્રસાદીનું પાણી મોઢામાં ભરી રાખવાનું, તો એના ઝઘડા બંધ થઈ જશે. તો કે આ હારું નવું લાયા, તે પ્રસાદીનું ડોલચું ભરી આવ્યું. પછી કીધું તમારે હવે ભરી રાખવાનું, એ બોલેવાનું શરૂ કરે એટલે તમારું પાણી મોઢામાં ભરીને ક્યાં સુધી એ બંધ ના થાય ને ત્યાં સુધી ભરી રાખવાનું. હવે આ ખરેખર પ્રસાદીનું પાણી નતું, સમજ્યા? સાદું ચકલીનું જ પાણી હતું, સમજ્યા? પણ જરૂર શું છે એ વખતે કે એ જયારે બોલે ત્યારે તમે પાણી ભરી રાખો એટલે તમારું બોલવાનું મૌન થઈ જાય. મૌન ની જ જરૂર છે. આ મૌન એ જ મેડિસિન, એ જ દવા. તમે એક જણ બોલતા બંધ થાવ, પેલા બોલે છે ને બોલી રહે, પછી ત્યાં તમારો ઉભરો એનો ઉભરો બેસી જાય, તો પછી પાણી કાઢી નાખો, પછી પતી ગયું. થોડી વાર જ હાચવી લેવાનું છે. અને મોઢામાં પાણી ભરી રાખે ને બે દાડા પછી જોયું બેટું ફેર પડી ગયો, એ અડધો કલાક સુધી બોલ 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 જ કરતા હતા. મેં કીધું હવે થાય કે પાંચ મિનિટ બોલ્યા ને પછી હું ના બોલ્યો એટલે થાક્યા કે, સમજ્યા? બસ આટલી જ જરૂર છે બાપા, સમજ્યા? તો તમે તે વરસાદીનું પાણી કોઈને લઈ જવું હોય લઈ જજો, કારણ કે તમે બધા શાહુકાર નથી અહીં બેઠેલા હો. હા, આ
સમસ્યાનો ઉકેલ છે. એક જણ કોક સહન કરી લો, થોડુંક મૌન થઈ જાઓ, થોડી વાર બંધ થઈ જાઓ, અને જો તમે કોકે એક જણે કઈમ ગમે એને એક જણે આ સમજી લેવાની જરૂર છે. આ બધું રીતે આપણે તો મુક્તો, ભગવાનના મુક્તો છીએ. આ બધી વાતો ફરી કહું છું, આ સભામાં આ વાત કરવી મને બહુ દુઃખ થાય છે કે અમે ક્યાંથી ક્યાં તમને કઈ વાત ઉપર લઈ જઈએ છીએ. આજે તમને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે, મહારાજ જ છે. ચંદ્ર ફરે, સૂર્ય ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, આપણે ફરવું નહીં. વાતે સાચી છે, આપણે ફર્યા જ નથી હજુ, આપણે ફર્યા જ નથી હજુ. મુક્તો બહુ સમજો, આ છે બધી સંસારિક સમસ્યાઓ અને અંદરની સમસ્યાઓ કેવી રીતે ઓલવાય. કામ નડે છે, ક્રોધ નડે છે, વાસનાઓ નડે છે, આ પીડે છે, એ સમસ્યાઓની વાતો કંઈક કરીએ તો આપણે કંઈક સુખી થશું પહેલાં. તો એના માટે એક જ ઉપાય બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખી નાખ્યો છે, કામ ક્રોધ લોભ વિષય રસ ન શકે નડી, માવજીની મૂર્તિ મારા હૃદયમાં ખડી. સમજા, એક લીટીમાં સ્વામીએ કેટલો બધો સાર ભરી દીધો આખા સત્સંગનો, સમસ્યાનો ઉકેલ. કામે ન નડે, ક્રોધે ન નડે, વાસનાએ ન નડે, વિષયે ન નડે, ક્યારે ન નડે, મહારાજ આવીને બિરાજમાન થઈ જાય તો એકે ન નડે. આપણે લુખ્ખા છીએ ને એટલે બધું નડે છે. જો આપણે મહારાજને રાજી કરવા હોય તો પહેલી શરત આ છે, શાંતિથી સુખથી જીવવું હોય. મુક્તો આવ્યો હોય શાના માટે, શું કરવા આવ્યો હોય? અને આ બધાનું મોટું કારણ શું હોય છે? અસંતોષી જીવન, આશા અને તૃષ્ણા મારી નાખે છે માણસને. આશા તૃષ્ણાઓ, મુક્તો સંતોષ જ નથી કોઈને. અહીં બેઠેલા ને તમે, સવારે જ અમારી સભા હતી, મીટિંગ હતી, વાત નીકળી હતી કે તમે પૂછો છો કોને સંતોષ છે આ દુનિયામાં, અને સંતોષ નથી ને સુખ લેવાની વાતો કરીએ છીએ, શક્ય જ નથી. ધન્ય છે તો, ઘણી વખત હું એક દ્રષ્ટાંત આપું છું. અમે મુંબઈ ગયેલા, આજથી 10 વર્ષ પહેલાની વાત છે. મુંબઈમાં એક હરિભક્ત 22, 24, 25 અત્યાવીસ વર્ષનો છોકરો અમારી વાંએ વાંએ ફરે, એ છોકરો અમારી પાછળ પાછળ ફરે. એટલે કે 7 દિવસ અમે રહ્યા હાથે દાડા જોડે. 5મા દાડે મેં છોકરાને પ્રશ્ન પૂછ્યો, અલે બીજા બધા શનિ રવિ હતા, તું તો મંગળ ગયો, બુધ ગયો, આજ ગુરુવાર, તું હજુ જોડે ને જોડે જ છું, તો તારે નોકરી ધંધો નથી? મને કે સ્વામી હજુ તો મહિનો રહો ને તોય મહિનો તમારી જોડે લાભ લઉં. કેવો, કેમ તારે નોકરી ધંધો નથી? મને કે સ્વામી મહારાજની મારી પર બહુ દયા છે, આખા મુંબઈમાં સ્વામી મારા જેવો સુખી કોઈ નહીં હોય. એટલે હું તો એના પેન્ટ શર્ટ જોઉં. સમજ્યા કે આ બહુ સુખી, સ્વામી મારા જેવો આખા મુંબઈમાં કોઈ સુખી નહીં હોય. પછી એ શું વાત કરે સાંભળજો મુક્તો, એટલો મોજથી બોલે ને, આમ આનંદથી બોલે ને, સ્વામી આખા મુંબઈ મારા જેવો સુખી કોઈ નહીં હોય. એ કેમ? તે કે સ્વામી હું તમારી જોડે મહિનો રહેવું પડે તો એ મને કોઈ ચિંતા ન રહે કે કાલ શું થશે અને મારે કોઈને જવાબ આપવાનો. સ્વામી મારે અખંડ ભજન ભક્તિ કરવી હોય તે થઈ શકે અને સંતોની સેવા થઈ શકે, તમારી જોડે હું રહી શકું, નહીં બોસ મારો કોઈ, કે નહીં મારે બોસ ને નહીં મારે કોઈ જાતનો લોસ. સ્વામી બસ મારે નફો 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 તમારી સંતોની જોડે. સ્વામી એથી રૂડું છું. પણ મેં કીધું કરેશ શું? એ તો કે મને કે સ્વામી તમે પૂછો છો તો કહું, કોઈને કહેતો નથી પણ કહું. સ્વયં મારો ધંધો છે, એક નાનકડો મારા બાપે મને અંધેરીની અંદર એક નાનકડી એક રૂમ રસોડાની ઓઈડી મૂડી તરીકે આપી દીધી છે. એ મારી મૂડી, મારી જોડે પૈસા નતા, મારા મા બાપ નાનપણમાં મને દેહ મૂકી ગયા છે. હું 10 વર્ષનો હતો ને બાપા ધામમાં ગયા ને 15 વર્ષનો થયા ને મા ધામમાં ગઈ ને હું આજે 15 વર્ષ પછી એકલો જજુમું છું. મહારાજ એવા ભેગા પડ્યા છે સ્વામી. મેં કે છે શું? સ્વામી કે મને 25 થયા 25-26 થયા અત્યારે. કે સ્વામી 10 વર્ષ થયા, હું 15 વર્ષનો હતો ને એ વખતે મારા મા ધામમાં ગઈ, મને એક જણાએ 500 રૂપિયાની મૂડીનો ધંધો બતાવ્યો કે બ્લેડ 500 રૂપિયાની 700 રૂપિયાની બ્લેડ લઈ આવું. કે બ્લેડ પેલી આવે ને પતરી, જેને કહે ને આપણે ગુજરાતીમાં પતરી કહેતા, પેન્સિલ નાની કાઢવાની આવતી ને પતરી, પેલી સેવિંગ કરવાની, એક બ્લેડ, તે બ્લેડ 500 રૂપિયાની લઈને નીકળું સ્વામી. અને એક શું પેલું કાચનું પેલું અહીંયા ગળે લગાવી દેવાનું, એમાં બ્લેડ મૂકવાની. અને સવારમાં સ્વામી 5 વાગે 4:30 વાગે સ્ટેશન ઉપર જઉં છું સ્વામી, અહીં બોરીવલી કે સેન્ટ્રલ સ્ટેશન ઉપર જઉં અને સ્ટેશન ઉપર જઈને લ્યો બ્લેડ 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 કરતો 3 જ કલાક સ્વામી. 7 વાગ્યામાં તો મારી બધી બ્લેડ વેચાઈ જાય, 500-600 રૂપિયાનો માલ, એમાં 500 રૂપિયા મળી જાય, ડબલ થાય સ્વામી. રોજ 500 મળે, 600-700 રૂપિયાના માલમાં 500 મળે છે
સ્વામી હું સંતોષી હાથ વાગે ઘેર આવીને નહીં ધોઈને પૂજા કરું પછી અને મંદિરે જતો રહું, આખો દિવસ ભગવાન ભજું છું, સ્વામી તમારા જેવા સંતોની વર્ષે મહિને દર મહિને 2-5 હજારની ધોતિયાની રસોઈની સેવા કરું, સ્વામી મને 15,000 રૂપિયાની કમાણી છે, હવે એકલો માણસ છું, ઘર પોતાનું છે, ભાડું ભરવાનું નથી, હપ્તો ભરવાનો નથી, મહિને 2-2,500 રૂપિયામાં તો હું જલસા કરું છું, સ્વામી ચોખ્ખું ઘી ખાઉં છું, ઠાકોરજીને થાળ કરું છું, શાક ભાખરી કરીને ગરમ ગરમ હવા રંજ જમાડું છું, સ્વામી મને દર મહિને 10,000 બચાવું છું, મહિને 10,000 બચાવું છું, મારે કરવા શું, હું એકલા પંડે મારે કરવા શું, સ્વામી મને બધાએ કહે છે કે હાજે 3 કલાક જાત બીજા 15,000 મળે, પણ મારે જોતા જ નથી ને, હું ભગવાન ના ભજું, મારે આવી કરવી જ નથી, મારે જોતા છે 3,000 અને મળે છે 15,000, મારે વિશેષ કરવા છે શું, સ્વામી એટલે હું નિરાશ છે, મને કોઈ કહેવા વાળું નથી સ્ટેશન ઉપર જ કેમ નથી ગયો, સ્વામી સુખીઓ છો, મારા જેવો સુખી બતાવો, લ્યો કોઈ મુંબઈમાં કોઈ તમારી જોડે હાથ દાડા ફરી શકે છે, મેં કીધું ખરો ખરો તો વાથમાં ગાલી હું તો ભેટી પડ્યો એનો, રાજી રાજી થઈ ગયો, મુક્તો તમે તાળી પાડો એટલે રાજી નહીં થવું, આવું કરો તો રાજી થવું, સમજ્યા, આવો સંતોષી જીવન જીવો ને, આ સમજણ છે એક જાતની, મુક્તો ધન્યવાદ છે આવા મુક્તોને, પડ્યા છે આજે પણ કે જેને કેટલી નિરાશ છે, પ્રભુ તરફ જેની લગ્ની છે, જોઈએ છીએ, હવારે જ મેં એક ભાઈને પ્રશ્ન પૂછ્યો તો તમારે રોટલી કેટલી જોઈએ છે, તો કે 4, ઠાકુરજીએ કેટલી આપી છે, 40 આપી છે, 4 નહીં જરૂર 4 નહીં છે, 40 આપી છે, એટલે 10 ગણું તમારી જોડે છે જરૂર છે એના કરતા, તો હજુ તમારી આયુ ઓછી થાય છે, પછી તમે કહો છો ઘરની અંદર સમસ્યાઓ છે, મૂંઝવણો છે, પ્રશ્નો છે, આ પ્રશ્નો શામાંથી છે, આમાં છે, આના પ્રતાપે છે, સમજણ વાળું જીવન જીવો મુક્તો, શું કરવા માટે મહારાજે આપણને જન્મ આપ્યો છે અને આપણે શાની પાછળ પડ્યા છીએ, ખ્યાલ કરો આપણે માયાના ગુલામો નથી, આપણે ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ, મૂર્તિ સુખના ભોગી છીએ, એ પ્રાપ્તિ માટેનો આપણો ઈશક અને ગોલ છે, આ લોકની સંપત્તિ અને સુખ માટે જન્મ્યા નથી, જરા ખ્યાલ કરો તો ઓટોમેટિક સમસ્યાઓ એની મેળે ઉકલશે, મહારાજ આપણી સાથે છે, મહારાજને બાપાને બાપજીને એ જ પ્રાર્થના કે દયાળુ બસ અમે આ બધું સાંભળીએ છીએ, સમજીએ છીએ, ખબર પણ છે, પણ સમય આવે ત્યારે અમે સમજણમાં મીંડું થઈ જઈએ છીએ, માયાના ગુલામોની જેમ અમે ગુલામી કરતા થઈ જઈએ છીએ, એ અમારી બહુ મોટી ક્ષતિ છે, તો હે મહારાજ આ બધાની પર ખૂબ કૃપા કરજો કરજો અને કરજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.